नमस्ते बाळको, चलो आज आपणे स्वापोथीमां शीखीए। स्वापोथीमां पेज नंबर 35 ऊपर जेम बाळको आपणे गया विडियोमां खानावाळा गुणाकार शीख्याने, हवे ए ज खानावाळा गुणाकार अहीं आपणे करवाना छे। तो जो आपने एक उदाहरण आपेलुं छे के 34 × 3, जेम आपणे खानावाळा कर्याने ए ज रीत छे કે પહેલાં આપણે શું કરવાના, 34ના ભાગ પડતા, 34ના ભાગ શું પડે, 30 અને 4 પડે। તો પહેલા ખાના ઉપર 30 અને બીજા ખાના ઉપર 4, અને પાછળની સંખ્યા હોય ક્યાં મૂકતા, અહીં આગળ। પછી સંખ્યાને ખાનામાં ઉતારતા, અને તો 30 ઉપર ઉતાર્યા, પછી 4 ઉતાર્યા, અને જે આડા ખાનામાં હોય એ ક્યાં જવા દેતા, અહીં બાજુ ગુણાકારમાં, અને 3 અહીં પણ ગયા। હવે આ બંનેનો ગુણાકાર, તો 10 તો એટલે 0 મૂક્યો, અને 3 × 9 તો 9 × 9 કરી દીધા, અને 4 × 12 કર્યા। પછી શું કરતા બાળકો, આપણે જે અહીં બંને સંખ્યા મળતી એનો આપણે ઊભો ગુણાકાર કરતા, ઓલા સોરી ઊભો સરવાળો કરતા ને, હવે એ સરવાળો અહીં આડો કરેલો છે, કે અહીં 90 અને 12 સરવાળો થયો 102। હવે જેમ આ દાખલો કર્યો ને, હવે એની જ આ બીજી રીત આપેલી છે, કે બીજી કઈ રીતના દાખલો થઈએ તો જોઈએ આપણે, કે 83 × 3, તો 83ના ભાગ પાડ્યા, જેમ આપણે ભાગ આ રીતના પાડતા આગળ, એ 80 વધતા 3, પછી ગુણાકારની નિશાની, અને 3 × 3 એ એમનેમ મૂકી દેવાના। હવે એના પછી શું કરવાનું જુઓ, જે પહેલી સંખ્યા 80 છે ને એનો 3 સાથે ગુણાકાર, તો 80 × 3 કરીને, એટલે જો 10 હતું તો 0 મૂકી દીધું, હવે 8 × 3 = 24, એટલે 24 × 24। હવે આ સરવાળાના નિશાની, સરવાળાની નિશાની, હવે આ બંનેનો ગુણાકાર, 3 × 9 એટલે 9 આવી ગયા, 240 વત્તા 9 એટલે 249, આનો ઊભો સરવાળો કર્યો। હવે અહીં આપણે આપેલા છે ને દાખલા, અહીં 10 આપેલા છે અને પાછળના પેજ ઉપર બીજા 3 એટલે કે 13 દાખલા છે। તો એ 13 દાખલા બાળકો આપણે આપણી સરળતા માટે પહેલી રીત, આ જે ખાનાવારી છે ને એ રીતથી આપણે દાખલા ગણીશું, જેથી આપણે સરળતા રહીએ। તો આપણે અહીં આપેલું છે આ રીત કરીએ, અથવા તો જે આપણે આગળ ગણીએ અને એ રીત કરીએ, કોઈ પણ રીત ખાનાવારી આપણે કરી શકીએ। તો ચાલો આપણે પહેલાં 53ના ભાગ પાડતા બાળકો, તો 53ના ભાગ શું પડતા, 50 અને 3 આ રીતના પાડી લેવાના, અને હવે ખાના બનાવવાના છે। ચાલો આ રીતના ખાના બનાવી અને એક લીટી ઊભી પાડી દેવાની। હવે શું કરવાનું, પહેલા ખાના ઉપર પહેલી સંખ્યા અને બીજા ખાના ઉપર બીજી સંખ્યા, હવે જે 2 છે એને ક્યાં મૂકવાના, ખાનાની આગળ મૂકી દીધા। ચાલો હવે શું કરવાનું બાળકો, 50ને અંદર ઉતારવાના, 50 અંદર આવ્યા ગુણાકારની નિશાની, 3 અંદર આવ્યા ગુણાકારની નિશાની, હવે 2 છે એને અંદર જવા દેવાના, 2 અહીં ગયા અને 2 અહીં ગયા। ચાલો હવે આનો ગુણાકાર, તો 10 હોય તો 0 પાછળ મૂકી દેવાનું, હવે 5 × 2 = 10, તો 10ના શું મૂકી દેવાના, 10। ચાલો 3 × 2 = 6, હવે જે 2 સંખ્યા મળી એનો ઊભો સરવાળો, જે અહીં આડો સરવાળો છે ને બાળકો એ નહીં કરતા આપણે ઊભો સરવાળો કરીશું, જેથી આપણે સરળતા રહીએ। ચાલો 100 વધતા 6, 6 ક્યાં સ્થાન ઉપર આવે, એકમના સ્થાન ઉપર। ચાલો 6 × 6 0 × 0 1 × 1, તો જવાબ આવી ગયો 106। ચાલો બીજું, કે 65ના ભાગ 60 અને બીજા 5, ચાલો ખાના પાડવાના। ચાલો પહેલા ખાના ઉપર 60, બીજા ખાના ઉપર 5, અને 7ને ક્યાં મૂકી દેવાના બાળકો, આગળ। ચાલો હવે ખાનાની અંદર ઉતારવાના, 60 ઉતાર્યા ગુણાકારની નિશાની, ઉપરથી 5 ઉતાર્યા ગુણાકારની નિશાની, હવે 7 છે એ અહીંયા ગયા અને અહીં ગયા। ચાલો હવે 10 = 0, 6 × 7 = 42, એવી જ રીતના 5 × 7 = 35। હવે બંનેનો ઊભો સરવાળો, કે 420 વધતા 35, ચાલો 0 વત્તા 5 એટલે 5, 3 × 2 = 5 અને 4 × 4 = 400
55। હવે એવી જ રીતના 98ના ભાગ 90 અને 8। હવે ખાના બનાવવાના બાળકો, પહેલાં ખાના ઉપર 90 અને બીજા ખાના ઉપર 8, અને 4ને ક્યાં મૂકી દેવાના? આગળ। ચાલો 90ને ખાના અંદર ઉતાર્યા, 8ને ખાના અંદર ઉતાર્યા, હવે 4 આ બાજુ ગયા અને અહીં ગયા। ચાલો 1 0 ના 0, 9 4 36 અને 8 4 32। હવે આનો ઊભો સરવાળો કે 360 વધતા 32। ચાલો 2 ના 2, 6 ને 3 9 અને 3 ના 3। એના પછી 72 ગુણ્યા 8, એટલે 72ના ભાગ પાડવાના 70 અને 2, પછી ખાના બનાવવાના। ચાલો 70 પહેલા ખાના ઉપર અને 2 બીજા ખાના ઉપર, અને 8ને ક્યાં મૂકવાના? આગળ। ચાલો 70ને અંદર ઉતાર્યા, એવી જ રીતના 2ને ખાનામાં ઉતારવાના અને બાજુમાં ગુણાકારની નિશાની। હવે 8 છે પહેલા ખાના અંદર અને બીજા ખાના અંદર, હવે અંદરનો ગુણાકાર 1 0 છે એટલે 0 મૂકી દીધા, 7 8 ને 56, તો આગળ મૂકી દીધા 56। એવી જ રીતના 2 8 ને 16, હવે જે જવાબ આવ્યો એનો ઊભો સરવાળો 560 વધતા 16, તો 0 વત્તા 6 એટલે 6, 6 ને 1 7 અને 5 ના 5। ચાલો 5મો, 46 ગુણ્યા 7, તો પહેલાં 46ના ભાગ પાડી નાખવાના, 40 અને 6, પછી ખાનું બનાવવાનું। ચાલો પહેલાં ખાના ઉપર પહેલી સંખ્યા 40 અને બીજા ખાના ઉપર 6, અને 7ને ક્યાં મૂકી દીધા બાળકો? આગળ। હવે 40ના ખાનામાં ઉતારવાના 6ને, બાજુમાં ગુણાકારને શું મૂકી દેવાની? નિશાની। હવે આગળ 7 છે તો એને જવા દેવાના ખાનામાં, 7 અહીં ગયા અને અહીં। ચાલો 1 0 ના 0, હવે 4 7 ને 28, તો અહીં મૂકી દીધા આપણે આગળ 28। એવી જ રીતના 6 7 ને 42। ચલો જે સંખ્યા મળી એનો ઊભો સરવાળો, તો 280 વધતા 42। ચાલો 0 2 એટલે 2, 8 ને 4 12, તો 12 મૂકવાના નહીં, 12નો બગડો વિદા પડી, એક જેમ આપણે સરવાળા કરીને એ જ રીતના 2 ને 1 3, એટલે 322। ચાલો એના પછી 32 ગુણ્યા 5, તો 32ના ભાગ શું પડશે બાળકો? 30 અને 2, તો પહેલાં આપણે ખાના પાડવાના। ચલો પહેલા ખાના ઉપર 30 અને બીજા ખાના ઉપર 2, અને 5 છે એને ક્યાં મૂકી દેવાના? આગળ। ચાલો 30ને ખાના અંદર ઉતાર્યા, એવી જ રીતના 2ને ઉતારવાના, અને 5 છે એને અંદર જવા દેવાના, અહીં અને અહીં। ચાલો 1 0 છે તો 0 પહેલાં મૂકી દેવાનો, હવે અંક અંકનો ગુણાકાર, 3 5 ને 15 અને 2 5 ને 10। ચાલો હવે ઊભો સરવાળો, 150 વધતા 10, 0 0 0, 5 ને 1 6 અને 1 ના 1। ચાલો આમ જે આપણે ખાનાવાળા ગુણાકાર કરીએ ને, એવી જ રીતના બાળકો જે 6 7 8 6 સુધી કર્યા, હવે 7થી પાછળ જોવો જોઈએ બાળકો, તમને 13 સુધી આપેલા છે એ ગુણાકાર તમારે અહીં જ ગણવાના છે, એ ગુણાકાર બાળકો તમારે હોમવર્કમાં ગણવાના છે। ચાલો બાળકો હવે આપણે પાઠ્યપુસ્તક જોઈએ, કે પાઠ્યપુસ્તકમાં આ ગુણાકાર હતા એ તમે તમારી નાની બુકમાં કર્યા હશે। ચાલો એના પછી હવે આગળ, કે એક ફૂલને 5 પાંખડીઓ છે, એક ફૂલછડીમાં 13 ફૂલો છે, તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ હોય? હવે શું કીધું, એક નાનકડું ફૂલ છે ને, જો અહીં આપેલું છે આ એક ફૂલ છે ને, એને 5 પાંખડીઓ આવે છે, એમ એક ફૂલછડી એટલે કે એક આખો મોટો બધો છોડ,
એમાં 13 ફૂલો છે તો કુલ કેટલી પાંખડીઓ થાય એ ગણવાની છે. તો બાળકો આપણે આનો સીધો ઊભો ગુણાકાર કરીએ કે 13ના પહેલાં મોટી સંખ્યા મૂકવાની 13 અને ગુણાકારની નિશાની અને 5ના 5. ચાલો 3 × 5 = 15, 5 વિદા પડી 1, 1 × 5 = 5, 5 × 1 = 6. તો કેટલી પાંખડીઓ હશે? કુલ 65 પાંખડીઓ. ચાલો હવે એવી રીતના બીજું આપ્યું, એક પુસ્તકને 64 પાના છે, આવા 8 પુસ્તકના કુલ કેટલા પાના થાય? તો 64 × 8 એટલે 64, પછી ગુણાકારની નિશાની અને 8. ચલો 4 × 8 = 32 વિદા પડી 3, 8 × 6 = 48, 48માં બીજા 3 ઉમેરો, 48 પછી 49, 50 અને 51, તો 512 પાના થાય. પછી સભામાં વિદ્યાર્થીઓ હારમાં ઊભા છે, એટલે જે આપણે પ્રાર્થના સભાની કરી એમાં વિદ્યાર્થીઓ ઊભા એવી રીતના હારમાં ઊભા છે. આવી કુલ 6 હાર છે, દરેક હારમાં 17 વિદ્યાર્થીઓ, એટલે એક સિદ્ધિ હાર હોય ને એમાં 17 વિદ્યાર્થીઓ, એવી કુલ કેટલી છે? 16 હાર. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય? તો આપણે મોટી સંખ્યા પહેલાં લખવાની, એટલે 17 પહેલાં, પછી ગુણાકારની નિશાની અને 6 પછી. ચલો 17 અને 6 ગુણાકાર, 7 × 6 = 42 વિદા પડી 4, 1 × 6 = 6, 6 × 4 = 7, 8, 9 અને 10, તો થઈ ગયા 102. એવી જ રીતના બાજુમાં એક દાખલો આપેલો છે હજી, કે એક ભાતમાં 3 ફૂલ છે, કાપડના એક ટુકડામાં આવી 17 ભાત છે, કાપડમાં કુલ કેટલા ફૂલ હશે? તો આપણે શું કીધું છે, એક ભાત હોય ને, એક ડિઝાઇન આપણે કહીએ, એમાં 3 ફૂલ છે. જો અહીંયા આપેલા છે 1, 2, 3 આપેલા છે, આવી તો કેટલી ભાત આપેલી છે? 17. તો આપણે કરવાના 17 × 3. ચાલો 7 × 3 = 21 વિદા પડી 2, 1 × 3 = 3, 3 × 2 = 5, તો અહીં મૂકી દીધા આપણે 5, એટલે કે કાપડમાં કુલ આવા કેટલા ફૂલ બને? 51 ફૂલ હશે. ચાલો બાળકો સ્વાપોથી જોઈએ, જે આપણે અત્યારે શીખાને એવા જ દાખલા છે, પેજ નંબર 36 ઉપર દાખલા નંબર 24, કે એક બેટના 85 રૂપિયા હોય તો આવા 7 બેટની કુલ કેટલા રૂપિયા થાય, અથવા કુલ કિંમત કેટલા થાય? તો આપણે પહેલાં મોટી સંખ્યા લખવાની, 85 × 7. ચાલો 5 × 7 કેટલા થશે? 35, 35 × 5 વિદા પડી 3, 8 × 7 = 56, 56 × 3, 56 × 57 = 58 અને 59, તો અહીં મૂકી દીધા 59. તો કુલ કેટલા રૂપિયા થાય? 595. તો આપણે જવાબ લખવાનો, 7 બેટના કુલ 595 રૂપિયા થાય. ચાલો એવી જ રીતના બીજું, એક હારમાં 64 ફૂલ છે તો આવા 9 હારમાં કુલ કેટલા ફૂલ હોય? તો એક હારમાં 64 એવી આપને 9 હાર આપેલી છે, તો અહીં મૂકીએ 64 × 9. ચાલો 4 × 9 = 36 વિદા પડી 3. ચાલો પછી 6 × 9 = 54, 54 × 3, 54 × 55 = 56 અને 57, તો અહીં મૂકી દીધા આપણે 57. તો આવા 9 હારમાં કેટલા ફૂલ હોય? 576. તો જવાબ લખવાનું, 9 હારમાં કુલ 576 ફૂલ હોય. આવી જ રીતના બાળકો તમારે 3, 4 બાજુમાં પેજ ઉપર 5 અને 6 એ હોમવર્કમાં કરવાનું છે. હવે પછીનો અભ્યાસ આગળના વિડીયોમાં કરીશું.